أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر એક બીજાને નેકીની ભલામણ કરે અને બુરાઈથી રોકે. અલ્હમ્દુલિલ્લાહ, આશરે ઝૈનબિયાના હવાલાથી આપની સમક્ષમાં આ છેલ્લી મજલિસને પેશ કરી રહ્યો છું. ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ હજી પણ છું, પરંતુ આ મૌઝુને રિલેટેડ આ છેલ્લી મજલિસ નુકસાન ઉપર છે. આપણે ઘણી વાત કરી ચૂક્યા કે ઇન્સાનને કેવી રીતે અને ક્યાંથી નુકસાન થાય છે, જિંદગીમાં ઇન્સાનને નુકસાનના કારણો શું શું છે. એવા લગભગ 10-12 કારણોની આપણે વાત કરી કે અગર ઇન્સાન કોઈ ઉપર રહેમ ન કરે, નુકસાનમાં છે, એનું બેલેન્સ કયામતના દિવસે હળવું થઈ જાય, નુકસાનમાં છે, અલ્લાહના મકરથી પોતાની જાતને સિક્યોર અને અમાનમાં સમજે, એ ઇન્સાન નુકસાનમાં છે. અગર માલ અને ઔલાદમાં એટલું ફસાઈ જાય કે અલ્લાહના ઝિક્રથી ગાફિલ થઈ જાય, એ ઇન્સાન નુકસાનમાં છે. શૈતાનને પોતાનો વલી બનાવી લે, એ ઇન્સાન નુકસાનમાં છે. એવા ઘણા કારણો વિશે આપણે વાત કરી, લગભગ 10-12 કારણો આપણે વાત કરી. ગઈકાલની મજલિસમાં આપણે કીધું કે અગર જો અધૂરો ઇસ્લામ આપણે કબૂલ કરશું તો પણ આપણે નુકસાનમાં હશું. અધૂરા ઇસ્લામથી મોરાદ શું છે? અધૂરા ઇસ્લામથી મુરાદ ઈ છે કે જે મને ગમતું હોય એના ઉપર હું અમલ કરું, જે વસ્તુ મને ના ગમે એને હું છોડી દઉં. જ્યારે કે ઇસ્લામ આપણને આ અકીદો નથી શીખાડતો. ઇસ્લામ આપણને શીખાડે છે કે તમે ઇસ્લામને કબૂલ કરો તો આખા ઇસ્લામને કબૂલ કરો. એક ડોક્ટર પાસે ગયા હોય આપણે અને આપણે આપણી બીમારીની ફરિયાદ કરીએ કે મને આ પ્રોબ્લેમ છે, ડોક્ટર જે છે એ ચિઠ્ઠી લખી દે, ઓર્ડોનન્સ લખી દે, 5-7 જાતની દવા લખી દે કે તારી બીમારી આ પ્રમાણે છે, એની દવા તારે આટલા ટાઈમે લેવાની છે, સવાર બપોર સાંજ, સવાર સાંજ, જમીને લેવાની, અમુક ભૂખ્યા પેટે લેવાની, અમુક ખાસ જમવાની વચમાં લેવાની, કારણ કે સખત છે એટલે તને વશમું ના લાગે. પણ હવે અગર જો ડોક્ટરે કીધું હોય એનાથી હું ઉલટું કરવા લાગું, જે મને દવા ડોક્ટરે સીરો આપ્યો હોય, સિરપ આપી હોય, એ જ હું પીઉં અને કોમ્પ્રીમેટ ટીકડી હું મૂકી દઉં, શું મને શફા મળવાની છે? હરગિઝ નહીં. અગર એક વખત મને યાદ છે કે અમારા ફામીમાં એક ભાઈને જે છે બુઝુર્ગ હતા, એને ક્રીઝ કાર્ડિયાક છે. અલ્હમ્દુલિલ્લાહ ઓપરેશન કર્યું, જે પણ દવાખાને
પછી ડોક્ટરે એક મહિનાનો કોર્સ ઉતારી દીધો, એક થી ત્રણ મહિનાની દવા. હવે જોવે છે અઠવાડિયાથી તો કઈ રિકવરી દેખાતી નથી. પૂછવામાં આવે, ડોક્ટરને બોલાવ્યા, કેમ હજી આ હજી ફેબલેસ રહે છે, હજી છાતીમાં દુખતું રહે છે? તો જોવામાં આવે છે કે ઘરવાળાઓએ એક મિસ્ટેક કરી નાખી હતી, એક ભૂલ કરી નાખી હતી કે એક દવા જે દેવાની હતી ભૂલાઈ ગઈ. બાકી બધી 10-15 જાતની દવા હતી, બધી ટાઈમસર દેતા હતા, એક દવા ભૂલાઈ ગઈ. ડોક્ટર ખીજાય છે કે તમે આવી લાપરવાહી કરો છો, કે એક ટીકડી દેતા તમે શું કામ ભૂલી ગયા? તો ઘણી વખત ઇન્સાનની જિંદગીમાં પણ અલ્લાહ સાથે આવું જ થાય છે કે ઇન્સાન બધું કરતો હોય પરંતુ એકાદ વસ્તુ મૂકી દે તો પછી એને જિંદગીમાં પ્રોબ્લેમ થાય છે. એટલા માટે ખુદાવંદી આલમ ઘણી જગ્યાએ કહે છે કે મેં મારા ગુસ્સાને ગુનાહમાં છુપાવીને રાખ્યો છે અને મારી ખુશીને ઇબાદતમાં છુપાવીને રાખી છે. બે વસ્તુ છે. ખુદાએ પોતાના ગઝબને ક્યાં છુપાવીને રાખ્યો? ક્યાં છુપાવીને રાખ્યો? ગુનાહમાં. અને પોતાની ખુશનુદીને ક્યાં છુપાવીને રાખી? ઇબાદત અને ઇતાઅતમાં છુપાવીને રાખી છે. તો હવે મને નથી ખબર કે કયો ગુનાહ કરવાથી મારો ખુદા નારાજ થશે. તો મારા માટે જરૂરી છે કે હું દરેક ગુનાહથી હું પરહેજ કરું. એમ નહીં કે ભાઈ આ મોટા ગુના છે, હું શરાબ ના પીઉં પણ હું ઝીના કરી લઉં, હું જે છે ઝીના મૂકી દઉં પરંતુ કોકની ગીબત કરવામાં શું છે એ કરી નાખું, હું જે છે ગીબત મૂકી દઉં પણ હવે મજાક મજાકમાં ખોટું બોલી નાખું, એમાં ક્યાં ગુના છે? નહીં. ગુના બધી જગ્યાએ છે કે જ્યાં ખુદાની ના ફરમાની હોય. કોઈ નાનો ગુના સમજી અને છોડી ના દો. હવે ઇબાદત, હવે હું જોહરની નમાઝ તો પડી લઉં, મગરેબેન તો પડી લઉં, સુબહમાં મને મીઠી મીઠી નીંદર આવે એ હું ના કરી શકું. ખુદા કહે છે કે ના, દરેક ઇબાદત કે જે મેં તારા ઉપર વાજિબ કરી છે એ તું અંજામ દે. ખબર નથી કે કઈ ઇબાદતથી, કઈ તારી ઇબાદતથી હું ખુશ થઈ જાઉં. ઘણા માણસોના વાકયાતમાં નીકળે છે કે એની બધી ઇબાદત ખુદાએ કબૂલ ના કરી. ખેર નમાઝ અદા કરી પણ કબૂલ ના દે, ખેર વાંધો નહીં. પણ ઘણી વખત એવું બને છે કે એક નાનકડો એવો રોટલીનો ટુકડો અથવા નાનો મૂંગફળીનો ટુકડો કોઈ ગરીબને ખવડાવી અને પેટ ભર્યું એનો દાખલો તરીકે, તો એમાં ખુદા ખુશ થઈ જાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઘરમાં આવે છે તો જનાબે ફાતિમા ઝહરા અથવા કોઈ રસૂલની પત્ની કહે છે કે આજે ફલાણી પાડોશી ઔરત આપણા ઘરે આવી હતી, મારા પાસે 3 ખજૂર હતા, એના સાથે 2 દીકરા હતા, તો મેં 2ને 1-1 ખજૂર આપી દીધો. તો બંનેએ વેન કર્યું કે મને હજી 1 ખજૂર આપી દે, માં તારા પાસે છે. તો કહે છે એની માએ ખજૂરના 2 ટુકડા કર્યા સરખા અને 2 દીકરાને અડધો અડધો આપ્યો. રસૂલે કહ્યું કે એ પોતાના ઉપર જન્નત વાજિબ કરી દીધી છે. હવે વિચાર કરીએ, નાની નાની વસ્તુ જે છે એમાં પણ ખુદા ખુશ થઈ જતો હોય કે આ ઇન્સાન કર્યો 2 ઔલાદ વચ્ચે, ખુદા ખુશ થઈ ગયો, ખુદા એના માટે જન્નત લખી નાખી. આપણે પણ નેકી નાની હોય કે મોટી હોય એને આપણે અંજામ આપીએ, પણ એનો મતલબ એ નથી કે આપણે નાની નાની નેકીને જ અંજામ આપીએ અને મોટા મોટા ગુનાહને આપણે ભૂલી જઈએ, ના એવું ના હોય. હવે અત્યારે માણસો જે છે સવાલ કરવા આવતા હોય કે આગળ સાહેબ વઝુમાં મસો 1 આંગળીથી કરવો કે 3 આંગળીથી કરવો? ઓલા માણસ જે છે બધા 1 આંગળીથી કરે છે, શું એનો મસો બરાબર છે? નમાઝ બાતિલ નથી થઈ જતી, આમ છે તેમ છે. આ માણસને એટલી વ્યાધિ છે કે મસો અગર જો 1 આંગળીથી કરવામાં આવે તો એને એમ થાય છે બાતિલ છે, જ્યારે કે 1 આંગળીથી પણ મસો થઈ શકે છે. આ તો એક એક્ઝામ્પલ છે. કોઈ માણસને એટલી વ્યાધિ છે કે કોઈ બીજો એનો મોમિન ભાઈ પણ 1 આંગળીથી મસો ના કરવો જોઈએ. પણ હવે એ જ માણસને આપણે બજારમાં જોઈએ તો શું કરતો હોય છે? વ્યાજનો ધંધો કરે, હરામના ધંધા કરે, એ કઈ ના, અહીંયા જે છે 1 આંગળી.
ઘણી વખત સુવાની નનાત કસા થઈ જતી હોય, ત્યાં કઈ વાંધો નહીં, પણ અહીંયા મસામાં એટલો પાવર કે જરા પણ ભૂલ ના થવી જોઈએ. તો શું થયું, આ એવો ઇસ્લામ છો કે અડધા ઇસ્લામને કબૂલ કરે છે, અડધા ઇસ્લામને કબૂલ નથી કરતા. હવે આ ઇન્સાન ઘણા આપણે કહેવાય છે ને, હમણાં પણ એક્ઝિબિશન હતું અહીંયા, બધું શું કરબલાનો મંઝર પેશ કરે છે. હું આવ્યો ત્યારે કોઈ લેડીઝ બયાન કરતા હતા કે દિલ સાફ છે એવી વાતો આપણી મા બહેનો કરે છે. એકદમ સાચી વાત છે કે અમારું દિલ સાફ છે, પરદો ના પહેરીએ, નમાઝ નમાઝે શબ અમારી ના જાય, અમારા રોઝા એક પણ કઝા ના જાય, ઉલટાના કેટલાય મુસ્તાબ રોઝા રાખશું, એટલી દુઆ પડશું. કોઈ મૂલ્યાણીને આગાને મૂક્યા હોય કે આગા સાહેબ તમે દુઆ પણ તાવીઝ આપો, બધા આગાને મૂલ્યાણી પાસેથી દુઆ ને તાવીઝ લીધું, બધું બરાબર, પણ પરદાની વાત આવે તો કે અમારું દિલ સાફ છે ને, અમે પરદો નહીં પહેરીએ. તો શું નવઝો બિલ્લા, જનાબે ઝૈનબનું દિલ જે છે એ ખરાબ હતું કે પરદા પહેરતા હતા? નવઝો બિલ્લા. આ મતલબ એ છે કે અમે અડધા ઇસ્લામને કબૂલ કરીએ, અડધા ઇસ્લામને કબૂલ ના કરીએ. આ છે એટલા માટે થાય છે કારણ કે આ નફ્સનો નફ્સની ઇબાદત થાય છે, ખુદાની ઇબાદત નથી થતી. હજી એક એક્ઝામ્પલ આપી અને મારા મોજો તરફ આગળ વધુ. આજે હું મદ્રેસામાં એક મસાઇલ શીખાડતો હતો કે અગર જો નમાઝમાં કઈ ભૂલ થઈ જાય તો સજદે સૌ કરવો જોઈએ, બરાબર છે ગુમાન? તો મને સવાલ કરવામાં આવે છે મદ્રેસામાં કે હવે આપણે ભૂલ થઈ ગઈ તો સજદે સૌ કરવાની બદલે આખી નમાઝ જ ફરી વાર પઢના કે તો કેટલી વાર લાગે? 5 મિનિટ થાય. હું કહું છું ખુદાવંદી આલમે હુકમ આપ્યો છે સજદે સૌનો, આપણે પડવી છે બીજી નમાઝ. હવે તમે વિચાર કરો કે આમાં કઈ વસ્તુ બહેતર હશે, જવાબ તમે આપો. સજદે સૌ એટલે કે નમાઝમાં થીકડું મારવું, અને બીજી વસ્તુ એ છે કે હું આખી નમાઝ નવેસરથી પડી નાખું કે જે પ્યોર હોય સાફ હોય, તમને કઈ નમાઝ બહેતર લાગે છે? બોલો બોલો, આમ બેઠા નથી રહેવાનો. સજદે સૌ શું કામ? કારણ કે આપણે આપણા નફ્સની ઇબાદત નથી કરતા. આપણને તો એમ થાય કે હું આખી નમાઝ પઢું કે સાફો ધોય એ બહેતર, પણ ખુદાનો હુકમ અહીંયા એ છે ભૂલ થઈ જાય સજદે સૌ કરી નાખ, તારી નમાઝ સરખી થઈ જાય. આ બે વસ્તુ આ રીતે છે, આપણે આપણા નફ્સની ઇબાદત નથી કરવાની. અગર જો ઇન્સાન પોતાના નફ્સની ઇબાદત કરશે તો પછી એ કબૂલ પણ નહીં થાય, બરાબર પણ નહીં કહેવાય. આપણી માટે જરૂરી છે જે ખુદાવંદી આલમે આપણા માટે નાઝિલ કર્યું છે, વાજિબ કર્યું છે, જે હરામ કર્યું છે વાજિબાતને અંજામ આપીએ, હરામથી પરહેજ કરીએ. આપણે આપણા નફ્સની ઇબાદત નથી કરવાની. ખુદાવંદી આલમે આપણને તયમ્મમથી નમાઝ પડવાની વાજિબ કરી છે તો તયમ્મમ, વઝુથી વાજિબ કરી વઝુ, જે પણ ખુદાનો હુકમ છે એ આપણે અંજામ આપવાનો છે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. એક બાવા છે બલંદ દુરૂદ પડે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. કારણ કે ખુદાવંદી આલમે આપણને કંઈક જવાબદારી સોંપી છે. અગર જો આપણે અલ્લાહ પ્રત્યે જે જવાબદારી છે એને નથી નિભાવતા, અડધા ઇસ્લામને કબૂલ કરે, અડધા ઇસ્લામને કબૂલ ના કરે, હું ગુનાથી તો પરહેજ કરું, ઝિક્રે ખુદાથી ગાફિલ થઈ જાઉં, સમાજમાં મારી ઇમ્પ્રેશન મુત્તકી અને પરહેજગાર નહીં હોય, પણ નમાઝ મારી કઝા થતી હોય કોઈ ના ખબર હોય, તો સમજીએ કે આ અડધા ઇસ્લામને કબૂલ કરીએ. પણ નહીં, ખુદાવંદી આલમે જે આપણને જવાબદારી સોંપી છે કે તારે આ કરવાનું છે, તો પછી એમાં મને ગમે યા ના ગમે મારે એ અંજામ આપવાનું છે. હવે જે ઇન્સાન આમ કરશે, અડધા ઇસ્લામને કબૂલ કરે, અડધા ઇસ્લામને કબૂલ ના કરે, તો એની જિંદગીમાં 5 જાતના નુકસાન આવી પડે છે. આપણી બહેસ તો છે નુકસાન ઉપર છે ને, અત્યાર સુધી તો એક બેકગ્રાઉન્ડ બનાવ્યો હતો આ 5 વસ્તુ કહેવા માટે. 5 જાતના નુકસાન આવી પડે છે. સૂરે તાહા જેમાં ખુદાવંદી આલમ ફરમાવે છે
ان السمع والبصر والفؤاد كل اولئك كان عنه مسؤولا, કે તમારા આંખ કાન આ દિલ આ બધી વસ્તુ જે છે અલ્લાહની બારગાહમાં એનાથી સવાલ પૂછવામાં આવશે. શું કર્યું? હવે હું અલ્લાહની બારગાહમાં એમ કહીશ કે ખુદાયા મારું દિલ તો તારા સાથે હતું પણ મારી આંખો ના મહેરમ તરફ હતી, કહી શકશે? ખુદાયા હું ગીબત સાંભળતો હતો પણ મારું દિલ સાફ હતું, મારો કઈ બીજો ધ્યેય નહોતો, મારો બીજો કઈ મકસદ નહોતો, કહી શકશે? ખુદા કહે છે કે દરેકે દરેક વસ્તુ શરીરના દરેક ભાગ જે છે અલ્લાહની બારગાહમાં મોરીદે સવાલ થશે. અને આનું કારણ શું છે કે આપણે જે છે અમુક જગ્યાએ ખુદાને યાદ કરીએ છીએ, અમુક જગ્યાએ ખુદાને યાદ નથી કરતા, અમુક જગ્યાએ ખુદાના હુકમ ઉપર અમલ કરીએ, અમુક જગ્યાએ ખુદાના હુકમ ઉપર અમલ નથી કરતા. કારણ ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે કે જે કોઈ ઇન્સાન મને ભૂલાવી દે તો પછી હું એની જિંદગીમાં નુકસાન નાખી દઉં છું. ખુદા તને ભૂલાવી દઈશ તો શું નુકસાન થશે? ખુદા કે મને નુકસાન નહીં થાય, નુકસાન તારી જિંદગીમાં આવશે. અડધી જગ્યાએ ભૂલાવી દીધો, અડધી જગ્યાએ યાદ કર્યો, શું થશે? ખુદાવંદી આલમ ફરમાવે છે એવા મને આ અરાધા અને દીકરી કે જે મને ભૂલાવી દે ફઈન્ન લહુ મઈશતન દનકા, તો પછી હું શું કરીશ? એની ઇકોનોમીને હું એકદમ સેરે કરી નાખીશ. હવે આપણે અગર મસ્જિદમાં ખુદાને યાદ કરતા હોય અને દુકાનમાં ખુદાને ભૂલી જઈએ તો શું થાય? ખુદાવંદી આલમ આપણી ઇકોનોમીને સેરે કરી નાખે, તંગ કરી નાખે આર્થિક હાલતને. હવે અમુક માણસો આવીને સવાલ કરે, ખુદાએ આગળ સાહેબ હું તો દુકાનમાં કોઈ દિવસ ખુદાને યાદ નથી કરતો, તેમ છતાં મારું ખામડું ભર્યું ને ભર્યું હોય, મારી દુકાનેથી માણસો હટતા નથી એટલી ગરાગી હોય છે. ઇકોનોમી સેરે થાવી એનો મતલબ એ નથી કે આપણા પાસે પૈસા આવે છે કે નથી આવતા. ઘણી વખત પૈસા આવતા હોય પણ સાથે સાથે બીમારી લઈને આવે, એ પૈસા શું કામ? ઘણી વખત દોલત આવે પણ સાથે સાથે હસદ અને લાલચ લઈને આવે, શું કામ? ઘણી વખત દોલત આવે સાથે કંજૂસી લઈને આવે, પૈસા હોય વાપરી ના શકું શું ફાયદો? ઘણી વખત પૈસા આવે પણ હું પૈસાની રેસમાં જ હોય કે ઓલા પાસે એટલા છે એના કરતા મારા પાસે એટલા તાવા જોઈએ, કોર્સ કરતા હોય મોટોનો કોર્સ થાય એમ પૈસા કમાવાનો કોર્સ થાય કે હું બધા કરતા પૈસાવાળો થઈ જાઉં. તો આનો મતલબ એ થાય છે કે જે કોઈ ઇન્સાન અલ્લાહને ભૂલાવી દે તો ખુદાવંદી આલમ એની ઇકોનોમીને શેરે કરી નાખે છે, તંગ કરી નાખે છે. મતલબ કે એ પોતાની દોલતથી સરખો ઉપયોગ કરી શકતો નથી. દોલત આવે મુસીબત લઈને આવે, શું ફાયદો એ પૈસા? માટે ધ્યાન રાખીએ કે ભલે આપણી જિંદગીમાં દોલત ઓછી હોય પણ સંતોષ વધારે હોવો જોઈએ, સાતિસ્ફી આપણે વધારે હોવા જોઈએ. અને જ્યારે ઇન્સાનની જિંદગીમાં આવું થશે તો જ ઇન્સાન, અગર જો ઇન્સાન અલ્લાહની બારગાહમાં ઝિકર ખુદા બધી જગ્યાએ કરતો રહેશે તો જ ઇન્સાનને આ સંતોષની નેમત મળી શકશે, નહીંતર નહીં મળે. ખુદા કહે છે કે અગર જો ખાલી મસ્જિદમાં જ મને યાદ કરવામાં આવે, દુકાનમાં યાદ ના કરવામાં આવે, તો એટલું યાદ રાખો કે આ અધૂરા ઇસ્લામના બદલે હું તમારી આર્થિક પોઝિશનને ભાંગી નાખીશ. ભલે તમે જાહેરમાં બહુ સારા દેખાતા હોય પણ અંદરની હાલત તમને ને મને જ ખબર છે કે શું છે. આ આપણા દિલમાં શું વીતે છે એ આપણે કોઈને બયાન નથી કરી શકતા, એ આપણે જાણે છે ને ખુદા જાણે છે. ખુદા કહે છે કે એ હાલતને હું બગાડી નાખીશ, પછી તમને ક્યાંય ચેન અને સુકૂન નહીં. પછી ભલે ને બોનાને આવે ત્યારે પારિસ ફરવા જાય કે લોન્ડ્ર ફરવા જાય કે ગમે ત્યાં ફરવા જાય, ફાયદો ન થવાનો. વળી આવે એટલે બેચેની એના દિલમાં હોય છે, શું થાય છે? ચેન ના પડે. આ છે ખુદાવંદી આલમે એની આર્થિક હાલતને તંગ કરી દીધી છે. બીજું નુકસાન એ થાય છે કે અડધા ઇસ્લામમાં, કે જ્યારે આપણે અડધા ઇસ્લામને કબૂલ કરીએ, અડધા ઇસ્લામને કબૂલ ના કરીએ તો શું થશે? ઇન્સાન પોતાની જાતને ભૂલાવી દેશે. કારણ કે જ્યાં ઝિક્રે ખુદા ના હોય
અડધી જિંદગીમાં ખુદાને યાદ કરે, અડધામાં યાદ ના કરે તો શું થાય? ઇન્સાન પોતાને ભૂલાવી દે. ખુદાવંદી આલમ કહે છે, વલા તકુનો કલ્લદીના નસુલ્લાહ ફઅન્સાહુમ અન્ફુસહુમ ઉલાઇકહુમુલ ફાસિકૂન. કે જે કોઈ ઇન્સાન અલ્લાહને ભૂલાવી દે, દુકાનમાં જાઓ અલ્લાહ ભૂલાઈ ગયો તો પછી શું થશે? હકીકતમાં દુકાનમાં હું મારી જાતને ભૂલાવી દઉં છું, બજારમાં જાઓ ખુદાને ભૂલાવી દઉં, હકીકતમાં મેં મારી જાતને ભૂલાવી દીધી. ખુદા ખાલી મસ્જિદ માટે નથી, ખુદા જે છે દુનિયાના દરેક જગ્યા ઉપર આપણી સાથે છે. ખુદા કહે છે ને કે હું તો તમારા ગરદનમાં ગળામાં શહેરગ છે એનાથી પણ હું નજદીક છું, મને તમે યાદ કરો. પણ ઇન્સાન જ્યારે પોતાની જાતને ભૂલાવી દે તો એને એવું લાગે છે કે ખુદા મારાથી બહુ દૂર છે, એમ નથી. ખુદા એકદમ આપણી સાથે છે. એવું ના થાય કે આપણે અલ્લાહને અમુક જગ્યાએ યાદ કરીએ, અમુક જગ્યાએ ભૂલાવી દઈએ. નુકસાન આપણને છે કે આપણે પોતાની જાતને ભૂલાવી દેશું. અને કુરાન આવાજ દે છે કે જે પોતાની જાતને ભૂલાવી દે, ઉલાઇકહુમુલ ફાસિકૂન, એ ફાસિક છે, ગુનેગાર છે. ત્રીજું નુકસાન કે ઇન્સાનની જિંદગીમાંથી બરકત ચાલી જાય. આજે મેજોરિટી જમાનામાં માણસો ફરિયાદ કરવા માટે આવે છે, આગળ સાહેબ બરકત નથી, ઔલાદ બગડતી જાય છે, બાયડી માનતી નથી મારું, અથવા તો ધણી મને હેરાન કરે છે. આવા કેટલાય પ્રોબ્લેમ ઇન્સાનની જિંદગીમાં આવે છે. શું કામ? કારણ કે જિંદગીમાંથી ખુદાએ બરકત ઉઠાવી. અને બરકત ક્યારે ઉઠી જાય? ક્યારે ઉઠી જાય? અડધા ઇસ્લામથી, અધૂરા ઇસ્લામને કબૂલ કરવાથી, અથવા તો સગવડિયા ધર્મ કરવાથી ઇન્સાનની જિંદગીમાંથી બરકત ચાલી જાય. એક કોમનો વાક્યો મળે છે આપણી તારીખોમાં કે ખુદાવંદી આલમે એટલું આપ્યું હતું, એટલું આપ્યું હતું એ લોકોને કે એ લોકોના ગામની બાજુમાં એક સરસ મજાની નહેર વહેતી હતી, પાણીની નદી. આ લોકો ની ખેતી, એ લોકોના જાર્દે સરસ મજાના ફ્રૂટ આપે, સરસ મજાનો બધી વસ્તુ આપે, ઘઉં સારા થાય, ચોખા સારા થાય, બધું સારું થતું, ખેતી સારી. નબીએ ખુદા આવે છે, જોવે છે ગામની હાલત, એટલો પૈસો બધા પાસે છે, આરામથી જિંદગી જીવે છે, કોઈ ભૂખ્યા નથી, અને એટલી હાલત પણ ખરાબ થઈ ગઈ હતી કે કોઈ ખુદાને યાદ નહોતું કરતું. એટલી બરકત ખુદાવંદી આલમે આપી, ખુદાને કોઈ યાદ ના કરે. અને ના શુકરીમાં પણ એટલા બધા આગળ વધી ગયા હતા કે રોટલીથી ટોયલેટને સાફ કરતા, મુશવા ટીશ્યુની જગ્યાએ રોટલીનો ઉપયોગ કરતા. કારણ કે એટલી બધી રોટલી હતી એના પાસે, ઘઉં વધારે થતા તો રોટલી બનાવી બનાવીને રાખતા, પછી શું કરે? તો ટોયલેટ માટે, સાફ કરવા માટે ઉપયોગમાં લેતા. એટલે સુધી કે એક મોટો ટીમ્બો થઈ ગયો હતો કે ત્યાં બધી ખરાબ રોટલી ભેગી થતી. નબીએ ખુદા આવીને કહે છે કે ભાઈ તમે ખુદાને યાદ કરો ને આવી બધી રમત ના કરો. તો કે અગર જો અમે ખુદાને યાદ ના કરીએ ને આવું બધું કરે તો શું થશે? તો કે ખુદાનો અઝાબ આવશે, ભૂખે મરશો તમે. ઓકે, જ્યાં સુધી અમારા પાસે આ નદી છે ને અમને કોઈની પરવા નથી, જાણે કે એ નદી ખુદા છે. ઓકે, નબીએ ખુદા અલ્લાહની બારગાહમાં દુઆ હાથ બલંદ કરે છે કે પરવરદિગારા, આ લોકો એકદમ નાશુક્ર થઈ ગયા છે, તારી નેમતોને ખાય છે અને તારી બારગાહમાં નાશુકરી કરે છે, તો એને ચખાડ તારા અઝાબની મજા. એ લોકોને શું થયું? નદી સુકાઈ ગઈ, વરસાદ પડતો બંધ, જે ખેતી હતી એ બધી બળી ગઈ, જે ગોડાઉનમાં અનાજ હતું ધીરે ધીરે ખાલી થવા લાગ્યું, વરસાદ પડવાનો બંધ, પાણી આવવાનો બંધ, ભૂખ મરવો એ જગ્યા ઉપર એટલું આવી ગયો. એમ નથી કે તરત તરત આજે નબીએ ખુદાએ બદ્દુઆ કરી અને બીજા દિવસથી અઝાબ ચાલુ, નહીં. બલકે ખુદાવંદી આલમનો અઝાબ જ્યારે ધીરે ધીરે આવે છે ખબર પણ નથી પડતી. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે અલ્લાહની લાકડીમાં સુનાવો,
અવાજ ન હોય. અહીંયા પણ બની ઇસરાયલની કોમ સાથે એવું જ થાય છે કે અલ્લાહની લાકડીમાં અવાજ નહોતો. એને એમ થયું કે વરસાદ બંધ થઈ ગયો એટલે આ નદી સુકાઈ ગઈ. ખબર પણ ના પડે કે ક્યાંથી ઠપાટ વાગી. માટે ધ્યાન રાખીએ કે આપણે અધૂરા ઇસ્લામને કબૂલ કરવાથી એવું ના થાય કે અધૂરાને મૂકી દઈએ અને એમાં ખુદા નારાજ હોય ને અલ્લાહની લાકડી આપણા ઉપર એવી રીતે આવે આપણને ખબર પણ ના પડે. 5-7 વર્ષ પછી જે છે આ કોમ ભૂખે મરવાની ચાલુ થઈ, એટલે સુધી કે જે રોટલીઓ ફેંકી હતી અને ટીંબા બની ગયેલા હતા ત્યાં જઈ જઈ રોટલીને સાફ કરી કરીને એ ખાવી પડી હતી. સુકેલી રોટલી, સડેલી રોટલી, એ પણ ટીંબો ખાલી થઈ ગયો. જે રોટલીને આ લોકો ટોયલેટ સાફ કરીને ફેંકતા હતા એ પણ ખુદાએ બધી ખવરાવી. એટલું જ નહીં, ભૂખ મરો બહુ ખરાબ વસ્તુ છે. નબી ખુદા ગામમાં આવે છે તો જોવે છે કે બધાની હાલત ભૂખથી તડપી રહી છે. શું હાલત છે? બે ઓરત આપસમાં બાજતી હતી. એક દુરૂદ પડે. આપસમાં ઝઘડો કરી દીધી. નબી ખુદા પૂછે છે કે શું હાલત છે તમારી? તો કઈ નબી ખુદા, આ ઓરતે મારા સાથે બેવફાઈ કરી છે, વાયદો તોડ્યો છે. તો કે શું વાયદો કર્યો હતો? તો કે આ ગામમાં ભૂખ મરો એટલો છે કે અમે મજબૂર થઈ ગયા અમારી નાની નાની ઓલાદને કાપીને ખાવા માટે, આ પેટની આગ બુજાવવા માટે. આપણે કહીએ છીએ ને માની મમતા બહુ હોય, પણ જ્યારે મજબૂરી આવે છે, આપણે ગુજરાતીમાં કહેવત છે કે માની મમતા ક્યાં સુધી હોય? પાણી જે છે નાકથી નાક સુધી આવે ત્યાં સુધી. પાણી જ્યારે નાકથી ઉપર ચડે એટલે છોકરાને જે માથે રાખેલો હોય એને પગ નીચે લાવે છે કે કાંઈ બે શ્વાસ વધારે લઈ શકે. આ એક વસ્તુ છે, ખોટો છે કે માની મમતા પણ નાક સુધી હોય છે. પાણી નાક સુધી આવે ને ત્યાર સુધી, નહીતર પછી છોકરાને પણ મૂકી દે. અહીંયા પણ એવી જ હાલત થઈ. બે પાડોશીએ નક્કી કર્યું હતું કે આ ભૂખ મરાને ઓલો કરવા માટે એક દિવસ આ વખતે આપણે તારા દીકરાને કતલ કરે, એનું ગોશ ખાઈને આપણું પેટ ભરી અને થોડાક વખત આમ વિતાવે, જ્યારે બીજી વખત ભૂખ આવી પડે આટલી બધી ત્યારે બીજા દીકરાને, તારા દીકરાને કતલ કરશે. ઓકે, એક દીકરો કતલ થઈ ગયો અને ગોશ ખવાઈ ગયો એનો. હવે બીજાનો વારો આવ્યો, ભૂખ વધારે થઈ છે, તો હવે ઓલી માનતી નથી કાપવા માટે, એટલે અમે લડાઈ ઝઘડા કરી રહ્યા છે. નબી ખુદા કહે છે કે આ એટલા માટે છે કે તમે અલ્લાહની બારગાહમાં ના શુક્રી કરી. બધા માણસો ભેગા થઈને આવે છે નબી ખુદા પાસે, હે નબી ખુદા દુઆ કરો કે ખુદાવંદી આલમ અમારા માટે બરકતને પાછી આપે, આ નદી આવે, વરસાદ આવે કે જેથી અમે આ મજબૂર થઈ ગયા છીએ અમારી ઓલાદોને કાપીને ખાવા માટે. એ મજબૂરી જાય, થાકી ગયા છીએ. બધા અલ્લાહની બારગાહમાં તોબા કરે છે, નબી ખુદા દુઆ કરે છે. વિચાર કરીએ, આ અધૂરા ઇસ્લામ અથવા તો અલ્લાહની બારગાહમાં કુફ્ર કરવાથી ખુદા અગર જો બરકત લઈ લે તો આપણી પાસે શું બાકી રહેવાનું છે? અગર ગોડાઉનમાં પીઠે પીઠે અરિયારીની નોટો, એરો, ડોલર, સોનું, ચાંદી આ બધી વસ્તુ હોય અને ખુદા બરકત છીનવી લે, તો આ બધી વસ્તુની શું હેસિયત કે આપણને સરખું જીવન આપી શકે? માટે કહેવામાં આવે છે તમે સંપૂર્ણ ઇસ્લામને કબૂલ કરો કે જેથી અલ્લાહની બરકત પણ તમારી સાથે આવે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, વલાઉ અન અહલ કુરા આમનુ વત્તકુ, અગર જો ગામ વાળાઓ ઈમાન લઈ આવે અને તકવાને પરહેજગારી ઇખ્તિયાર કરે, લફતહના અલૈહિમ, તો અમે એની માટે ખોલી દેશું, બરકાતિમ મિન સમાઇ વલ અર્જ, ક્યાંથી ખોલી દેશું? જમીન અને આસમાનથી બરકતના દરવાજા અમે ખોલી દેશું. અગર જો આમનુ વત્તકુ, ઈમાન લઈ આવો અને તકવા ઇખ્તિયાર. પણ અધૂરા ઇસ્લામથી બરકત આવતી નથી. ચોથું નુકસાન એ થાય છે કે જ્યારે ઇન્સાન અધૂરા ઇસ્લામને કબૂલ કરે કે જે પોતાને ગમે
એને કબૂલ કરે, ના ગમે એને ના કરે, તો જાણે એ ઇસ્લામને કબૂલ જ નથી કર્યો. અને એ ઇન્સાન શૈતાનનો દોસ્ત બની જાય છે. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, અલા ઇન્ના હિઝબ શૈતાન હુમુલ ખાસિરૂન, કે શૈતાનનું લશ્કર જે છે એ હંમેશા નુકસાનમાં હોય છે. હવે શૈતાનના લશ્કરમાંથી કોણ હોઈ શકે જે ઇસ્લામને ના માનતો હોય, અથવા તો અધૂરા ઇસ્લામને માનતો હોય? જ્યારે ઇન્સાનની હાલત એવી હોય અધૂરા ઇસ્લામને માને, તો પછી ખુદાવંદી આલમ કહે છે કે આ મારો નથી, શૈતાન તારો છે, તું લઈ જા. તો એ શૈતાનનો સાથી બની જાય છે. પાંચમી વસ્તુ ખુદાવંદી આલમ ફરમાવે છે, વમઈ યુરિદ અન ઝિક્ર રબ્બિહી યસલુખુ અઝાબન સઅદા, અને જે કોઈ ઇન્સાન મારા ઝિક્રથી મોઢું ફેરવે, અધૂરા ઇસ્લામને કબૂલ કરે, તો અમે શું કરશું? એના ઉપર અઝાબને મુસલ્લક કરી દેશું, અઝાબ જે છે એના ઉપર મોકલાવી દેશું. હવે જ્યારે અલ્લાહનો અઝાબ આવે તો આપણને કાંઈ પછી સૂચે નહીં. ઈ અઝાબ આવે એના મોર મારે જરૂરી છે કે હું તૈયાર થઈ જાઉં અને અલ્લાહની બારગાહમાં એ સંપૂર્ણ ઇસ્લામને કબૂલ કરું, કે એ અઝાબની જગ્યાએ ખુદા બરકત નાખે. શું જોવે છે? આપણે તો હંમેશા દુઆ કરતા હોય ને, અલ્લાહુમ્મા અરઝુકની રિઝકન વાસિઅન હલાલન તૈયબા, કે ખુદાયા તું મને એવું રિઝક દે કે જે બહુ વધારે હોય, પહોળું હોય, હલાલ હોય, પાકો પાકીઝા હોય. પણ ખુદાવંદી આલમ આ રિસ્ક ક્યારે આપશે? વાસે હલાલ પાકો પાકીઝા, જ્યારે કે હું અલ્લાહના ઇસ્લામ ઉપર સંપૂર્ણ રીતે ઊભો હોઉં. પણ અધૂરા ઇસ્લામને માનું, અધૂરાને મૂકી દઉં, તો શું એ ઇસ્લામ અલ્લાહની બારગાહમાં કબૂલ થશે? શું એ દુઆ મારી કબૂલ થશે? આપણે દુઆ કરીએ છીએ, રબ્બના આતિના ફિદ દુનિયા, ખુદાય મને દુનિયામાં પણ નેકી આપ, આખિરતમાં પણ નેકી આપ. પણ ક્યારે ખુદા આપે? કે જ્યારે ઇન્સાન બધી જગ્યાએ ખુદાને માનતો હોય, ઇસ્લામને સંપૂર્ણ રીતે કબૂલ કરતો હોય. અધૂરા ઇસ્લામને માનવાથી ખુદા બરકત નથી આપતો. પૈસા ભલે આપી દે, બરકત નથી આપતો. અને જ્યારે બરકત ના હોય, ઇન્સાનને એની દોલત પણ કામ નથી લાગતી. આજનો દિવસ જે પસાર કર્યો એ અરબઈને હુસૈનીથી મનસૂબ છે. 40 ઇમામ હુસૈનની શહાદતને 40 દિવસ થઈ ગયા. જે આશૂરના દિવસે આપણે ઇમામ હુસૈનને શહાદતનો પુરસો જનાબે સૈયદા સલામુલ્લાહ અલેહાને દેતા હતા, એને 40 દિવસ પસાર થઈ ગયો. ખુશનસીબ છે એ ઇન્સાન કે જે આજનો દિવસ એ કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અલી ઇસ્લામની ઝરીમાં આવાજ દીધી, અસલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, સલામ થાય તમારા ઉપર, એ અબા અબ્દુલ્લાહ હુસૈન, સલામ થાય તમારા ઉપર કે તમને રડાવી રડાવીને કતલ કરવામાં આવ્યો. ઝિયારત નહિયામાં અથવા તો ઝિયારત અરબઈનમાં પણ આ જુમલો છે કે ઇમામ એ છે કે જેને રોલાવી રોલાવીને કતલ કરવામાં આવ્યા. વિચાર કરીએ કે કેવી રીતે સવારથી ઇમામ હુસૈન અલી સલામ લાશો ઉપર લાશા ઉઠાવે છે. કોઈ વખત પોતાના દોસ્ત હબીબને મઝાહિર ઉપર રોવે છે, કોઈ વખત અલી અકબર ઉપર, કોઈ વખત કાસિમ ઉપર, કોઈ વખત ઓલો મોહમ્મદ. કરબલાની ખાકો ખૂન બને, સલામ થાય ઇમામ હુસૈન ઉપર કે જેના લાશા ઉપર ઘોડાને દોડાવી દેવામાં આવ્યા, સલામ થાય ઇમામ હુસૈન ઉપર કે જેના ગળાને નોકે નેઝા પર બુલંદ કરવામાં આવ્યું, સલામ થાય યસીર આલે કરબલા ઉપર
કે જેને કરબલાથી કુવા અને કુવાથી શામ દરબદર ફેરવવામાં આવ્યા. સદારો જયારે અહેલે અરબ શામથી છૂટે છે, કરબલામાં આવી ઇમામ હુસૈન ની ઝિયારત કરે છે, એ મારા માં જાયા અમને માફ કરજે, અમારી પાસે ચાદર પણ નહી હતી કે અમે તારા જનાઝા ઉપર એ ચાદર રાખી શકીએ. ત્રણ દિવસ સુધી કરબલામાં રોકાય છે, ઇમામે હુસૈન અને શહદાઓનો માતમ કરે છે, પછી આ કાફલો મદીના તરફ રવાના થાય છે, મદીનાની બહાર રોકાય છે. એક માણસને કહેવામાં આવ્યું કે જાઓ મદીનામાં ખબર આપી દો કે અહેલે હરમ આવી ગયા છે, આ મદીનાની બહાર છે. મદીનામાં આવાજ ગુંજી, આ મદીના વાળાઓ હવે મદીના રહેવાને કાબિલ નથી રહ્યો, જે હુસૈન ઇબ્ને અલી ઉપર આ મદીના વગર કરી રહ્યો હતો એ મદીના હવે હુસૈન વગર નો થઈ ગયો. હુસૈન કરબલાના મેદાનમાં શહીદ થઈ ગયો. હા સદારો, પૂર્વ મદીના મદીનાની બહાર આવે છે, ઇમામે સૈયદે સજ્જાદને પુરસો આપે છે. હા સદારો એવામાં મોહમ્મદ હનફી આગળ વધે છે, પોતાના ભત્રીજા ઇમામે સૈયદે સજ્જાદને ગળે લગાડે છે, કહે છે વા મુસીબત. ઇમામે સૈયદે સજ્જાદ ચીખ મારે છે, આ ચચાજાન તમારા હાથને મારા ગરદન પરથી હટાવી લો. કહે છે બેટા શું છે, હવે આ કરબલા ને શામ નથી, હવે આ મદીના છે. કહે છે ચચાજાન હજી હાથકડી અને ઝંજીરના જખમો તાજા છે. મારો અબ્બાસ ક્યાં હતો, મારો હુસૈન શહીદ થઈ ગયો, મારા અબ્બાસે કે હક ના નિભાવ્યું. જનાબે સૈન કહે છે એ માદરે ગિરામી એવું ના બોલો, કારણ કે અબ્બાસના બાજુ જ્યાં સુધી સલામત હતા અમારી ચાદર સલામત હતી, અબ્બાસના બાજુ સલામત હતા ત્યાં સુધી હુસૈન ઉપર આંચ નથી આવી. અબ્બાસ શહીદ થયા અમારી ધારસ તૂટી ગઈ. સદારો શાયદ સુગરા પણ આવી ગઈ હોય, એ તો તલાશ કરતી હશે, લાકલ મારો નાનો ભાઈ અલી અસગર તો સલામત તલાશ કરે છે ઉમેર રબાબ ની ગોદમાં, આ દેખાતા નથી. ઉમેર રબાબ કહે છે આ સુગરા જેને તું તલાશ કરી રહી છે એ કરબલાના મેદાનમાં સૂતો છે. કહે છે મારી નાની બહેન સકીના, કહે છે સકીના શામના સિંદાર ભાઈ. આ કાફલો અંદર દાખલ થાય છે, શહેરમાં દાખલ થાય છે. જનાબે ઝૈનબ પોતાના ઘરે જાય છે, એ ઝૈનબ કે જે ન કરબલામાં ન કુફામાં ન શામ ન કૈદખાનામાં ન શામથી છૂટીને ન કરબલા પહોંચીને જેણે ઓનો મોહમ્મદ ઉપર આંસુ લતી વહાવ્યા, આજે જ્યારે ઘરે પહોંચે છે ઘર ઓનો મોહમ્મદ વગર સૂનું દેખાય છે. બે નાના નાના બેસર જોઈ હા જનાબે ઝૈનબ ને ઓનો મોહમ્મદ ની યાદ આવે છે, આવાજ દે છે આ ઓનો મોહમ્મદ અમને માફ કરજો કે હું તમારા ઉપર આંસુ લાવવા આવી છું. એવામાં અબ્દુલ્લા ઘરે આવે છે, જોવે છે એક બીબી છે, કમર ઝુકેલી છે, વાળ સફેદ થઈ ગયા છે. કહે છે કોણ છો બીબી તમે? કહે છે અરે અબ્દુલ્લા મુસીબતોના પહાડ તૂટી ગયા, હું જ ઝૈનબ છું, હવે મારી કમર પણ ઝૂકી ગઈ, વાળ પણ સફેદ થઈ ગયા, તાઝિયાના દિશા રસૂલ ના રોઝા પર જઈ ફરિયાદ કરે છે અય નાના તમારી ઉમ્મતે બહુ વધારે મુવદ્દત વિતાવી. અલ્લાહ 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 કૌમ ઝાલિમ.
سيعلم الذين ظلموا أي من قلبي ينكر بول ما تنهو سائل.